હાલેલુયા પ્રેઝ લોર્ડ. પહેલો કોરંથી તેનો 11મો અધ્યાય તેની 10મી કલમ. આ કારણથી સ્ત્રીને ઘટિત છે કે દૂતોના લીધે અધિકારની નિશાની તે પોતાને માથે રાખે. આમેન. તો અહીંયા પાઉલ આ વાત જે સમજાવે છે આ કારણના લીધે આવું જ્યારે કહે છે કે સ્ત્રીઓએ માથે ઓઢવું અથવા તો માથે ઓઢીને અધીનતાની નિશાની દેખાડવી આ કારણના લીધે. તો કયા કારણ? તો એ બે કારણ ઉપર બતાવે છે. આ કારણ છે કે જેના કારણે સ્ત્રીઓએ માથે ઓઢવું ઉચિત અથવા માથે ઓઢવું એ ઘટિત છે, જરૂરનું છે. એની ઉપરની કલમ વાંચે તો એ દલીલ કરે છે. પહેલી દલીલ એવી કરે છે કે દરેક જે સ્ત્રી છે એનું જે શિર છે એ એનો પતિ છે. આપણે વાંચીએ તો એ કલમ છે, આપણે વાંચીએ તો ત્રીજી કલમ, ત્યાં લખ્યું છે દરેક જે સ્ત્રી છે તેનું જે શિર છે એ પતિ એનો પુરુષ છે. અને દરેક જે પુરુષ વર્ગ છે એનું જે શિર છે એ ખ્રિસ્ત છે. અને ખ્રિસ્તના જે શિર છે એ દેવ છે. તો અહીંયા પાઉલ સમજાવે છે શા માટે સ્ત્રી એને ઘટિત છે માથે ઓઢવું અથવા અધીનતામાં રહેવું. અને અધીન છે એની નિશાની તરીકે માથે ઓઢણી નાખવી એ શા માટે જરૂરનું છે. તો અહીંયા પાઉલ ત્રીજી કલમમાં કહે છે કે દરેક જે પુરુષ છે એ પણ અધીનતામાં છે કારણ કે એનું શિર છે ખ્રિસ્ત. અને દરેક જે સ્ત્રી છે એને અધીનતામાં છે. કોના અધીન છે? તો એ દરેક પુરુષને અધીન છે. અને પુરુષ એ દરેક સ્ત્રીનું શિર કહેવાય છે. તો સ્ત્રીનું શિર પુરુષ છે. અને પુરુષનું જે શિર અથવા પુરુષનો અધિકારી જે છે એ ખ્રિસ્ત છે. અને ખ્રિસ્તનો જો અધિકારી હોય તો તે દેવ છે, એવું પાઉલ સમજાવે છે. પહેલી દલીલ કરે છે કે પુરુષ પણ અધીનતામાં છે અને એમ જ સ્ત્રીએ પણ અધીનતામાં રહેવું અને અધીનતાની નિશાની તરીકે માથે નાખવું. બીજી એક દલીલ કરતા પાઉલ કહે છે કે પુરુષ જે છે એને સ્ત્રી માટે સર્જવામાં આવ્યો નહોતો. આઠમી કલમ, કેમ કે પુરુષ જે છે એ સ્ત્રીથી થયો નથી પણ સ્ત્રી પુરુષથી. એટલે પુરુષના દ્વારા સ્ત્રીને રચવામાં આવી અને સ્ત્રીના દ્વારા પુરુષને પણ રચના થઈ. આગળ સમજાવે છે પણ જે પુરુષ છે એના માટે જ સ્ત્રીને સર્જવામાં આવી. એટલે જે ધણી છે એના માટે જ, જે માલિક છે એના માટે જ, અને જે શિર છે એના માટે જ તો આ સ્ત્રીને સર્જવામાં આવી. બીજી દલીલ કરે છે કે જે સ્ત્રી છે એને પુરુષના માટે નહીં પણ પુરુષ માટે સ્ત્રીને સર્જવામાં આવી. આ નવમી કલમ, પુરુષને એટલા માટે સર્જવામાં આવ્યો ન હતો કે એ ના માટે હું એક યોગ્ય સહાયકારો પુરુષ સર્જું, પણ સ્ત્રીને પુરુષને માટે સર્જવામાં આવી. એટલે પુરુષની ચિંતા રાખીને સ્ત્રીની રચના થઈ, આવી દલીલ પાઉલ કરે છે. શા માટે? અને આગળ કહે છે અને આ કારણના લીધે જે મંડળીમાં, ચર્ચમાં ખ્રિસ્ત છે, ચર્ચમાં દેવ છે, ચર્ચમાં આધીનતાની વાત છે. અને એટલા માટે જે ચર્ચ છે, મંડળી છે, એમાં દૂતો છે. તો દૂતોના લીધે વાંચો કલમ, દસમી કલમ, આ કારણના લીધે સ્ત્રીને ઘટિત છે કે દૂતોને લીધે અધિકારને અધીનતાની નિશાની તે પોતાને માથે રાખે. તો એ પાઉલ સ્પષ્ટ સમજાવે છે કે સ્ત્રી જે મંડળીમાં આવી છે, ચર્ચમાં જોડે છે, અને એટલા માટે ત્યાં ચર્ચમાં જે દૂતો છે એ હાજર છે. એટલે દૂતોને હાજરીના લીધે એ બાબત એમને અપમાન ન કરવું. દૂતો પણ હોવાના લીધે એમનું માન એમને સમજણ પડે કે અમે પણ અધીનતામાં આવેલા છે.
દૂતો ને પણ માન દૂતો પણ પોતે ખ્રિસ્ત ને આધીન છે દેવ ને આધીન છે અને એ બધા આધીન જે આત્માઓ છે એના રૂબરૂ જો સ્ત્રી માથે ન ઓળે તો એ આધીન નથી અથવા તો દેવનો જે વ્યવસ્થા મંડળીમાં છે એમાં એ આધીનતામાં નથી અને બંડ પોકારે છે એવું દૂતોના જાણવામાં આવે અને એટલા માટે કહે છે દૂતોના લીધે દૂતો અદ્રશ્ય રીતે મંડળીમાં હાજર હોવાથી તેમનું પણ તે પણ જાણે કે આ બહેનો જે છે સ્ત્રી છે એ પણ એક આધીનતામાં આવેલી છે પુરુષે માથે ઓળવું ન ઓળવું એ વિષય અલગ છે પણ સ્ત્રીએ માથે ઓળવું અને એ એટલા માટે કારણ કે દૂતોને હાજરી મંડળીમાં છે અને એ પાઉલ બે દલીલ કરીને આ વાત પૂરી કરે છે પહેલી આ વાત કરે છે કે દરેક જે પુરુષ છે એનું પણ શિર છે એટલે પુરુષ પોતે પણ ખ્રિસ્તને આધીન છે અને દરેક શિર જે ખ્રિસ્ત મંડળી છે અથવા પુરુષ છે એ દરેક પુરુષ પણ એ ખ્રિસ્તને આધીનતામાં છે અને દરેક સ્ત્રી પણ એ પુરુષને આધીન હોવું જોઈએ આમેન પ્રભુ કૃપા આપે સમજણ આપે થેન્ક યુ